ગુડ મોર્નિંગ હું સંદીપ પાઠક આપનું હાર્દિક સ્વાગત કરું છું આપણે આના આગળના વિડીયોમાં ચેપ્ટર ત્રણ દ્વિચલ સુરેખ સમીકરણ ની અંદર લોપ ક્રેમર આદેશ ત્રણેય મેથડ જોઈ ગયા છે વિશિષ્ટ દાખલા આપણે ચાલુ કર્યા હતા અને એ વિશિષ્ટ દાખલાની અંદર આપણે બે દાખલા જોયા હતા આ ત્રીજો દાખલો લઈએ તો અહીં આગળ તમને બે સમીકરણ આપેલા છે આ બંને સમીકરણની અંદર છેદમાં એક્સ વાય આપેલા છે અહીં છેદમાં એક્સ વાય આપ્યા છે આ દાખલો તમે બે રીતે કરી શકો છો હું તમને બંને રીત બતાવીશ આની અંદર પહેલી રીત રીત નંબર એક શું કરીએ આપણે લસા લઈએ અથવા આ એક્સ વાય જે છેદમાં છે એને આ બાજુ લઈ જઈએ એટલે અહીંયા ગાડી સમીકરણ બનશે સેવન એક્સ માઇનસ ટુ વાય બરાબર એક્સ વાય એવી જ રીતે અહીંયા આઠ એક્સ વધતા સેવન વાય ઇઝ ઇક્વલ ટુ ફિફ્ટીન એક્સ વાય સમીકરણ એક સમીકરણ બે હવે મિત્રો અહીંયા ગાડી આપણે જો લોપની રીત કરવી છે તો લોપની રીત કરવા માટે અહીંયા ગાડી આપણી પાસે સાત વાય છે અહીં માઇનસ બે વાય છે તો સાત વાય છે તો અહીંયા આપણે સમીકરણ એકને સાત વડે ગુણીએ કારણ કે લસા સાત દો ચૌદ આવશે તો સમીકરણ એકને સાત વડે અને સમીકરણ ને બે વડે ગુણતા અહીંયા સાત દુ ચૌદ એક્સ બે દુ ચાર વાય પાંચ દુ દસ એક્સ વાય અહીંયા સમીકરણ બેને આપણે બે વડે ગુણવાનું હતું સમીકરણ એકને સાત વડે આપણે અહીંયા ભૂલ કરી છે સિત્યુ સિત્યુ ઓગણપચાસ સાત દુ ચૌદ વાય સાત પંચા પાંત્રીસ એક્સ વાય અહીં બે વડે સોળ એક્સ

આ ના છેદમાં 65 જશે એટલે વાય બરાબર આવશે એક આ વાયની કિંમત કોઈ પણ એક સમીકરણમાં મૂકી દઈએ એટલે હું અહીંયા વાયની કિંમત સમીકરણ એકમાં મૂકતા સમીકરણ એક સાત એક્સ ઓછા બે વાય બરાબર પાંચ એક્સ વાય સાત એક્સ ઓછા બે ગુણ્યા એક પાંચ ગુણ્યા એક્સ ગુણ્યા એક સાત એક્સ ઓછા બે અહીંયા પાંચ એક્સ મિત્રો અહીંયા બંને જગ્યાએ વાયની કિંમત મૂકવાની છે હવે આ પાંચ ને આ બાજુ લઈ આવો એટલે સાત એક્સ માઇનસ પાંચ એક્સ થશે અને ઓછા બે પેલી બાજુ જશે વધતા બે એટલે અહીંયા ટુ એક્સ બરાબર ટુ માટે એક્સ બરાબર ટુ બાય ટુ એટલે એક્સ બરાબર વન આ થયો તમારો ઉકેલ મેં તમને અગાઉ કીધેલું કે બરાબરની નિશાની આવે તો આપણે અહીંયા બર માટેની નિશાની કરવી પડે અને યાદ રાખવાનું છે આપણે ક્લિયર તો હવે અહીંયા આપણે લખીશું ઉકેલ ઉકેલ એક્સ વાય બરાબર એક એક આ થઈ ગયો તમારો ઉકેલ ક્લિયર આ પહેલી પેટર્ન હતી હવે આપણે જોઈએ છે બીજી રીત ક્લિયર તો બીજી રીતમાં શું થશે તો કે બીજી રીતની અંદર આપણે આ દાખલાને કરીશું પણ કઈક અલગ રીતે રીત બે રીત બે સેવન એક્સ માઇનસ ટુ વાય એક્સ વાય બરાબર પાંચ આ સમીકરણ આપેલું છે આમાં શું કરીશું કે આપણે લસા વહેંચી કાઢીશું એટલે સાત ના છેદમાં એક્સ વાય માઇનસ ટુ છેદમાં એક્સ વાય બરાબર પાંચ હવે અહીં એક્સેક્સ કટ થઈ ગયો અહીં વાય વાય કટ થઈ ગયો તો સાતના છેદમાં વાય માઇનસ બેના છેદમાં એક્સ બરાબર પાંચ ક્લિયર તો અહીંયા કાઢી બેટા આપણે આ આવી ગયું આપણું સમીકરણ નંબર એક આ જ રીતે સમીકરણ આ અહીંયા ઘડી જે બીજું આપ્યું છે એના માટે શું આવશે આઠના છેદમાં વાય વત્તા સાતના છેદમાં એક્સ બરાબર પંદર સમીકરણ નંબર બે ક્લિયર હવે આપણે આની આગળના જે દાખલાઓમાં જે જોયું હતું એ રીતે કે ધારો કે વન અપોન વાય બરાબર એ અને વન અપોન એક્સ બરાબર બી જો આમાં કોઈ નિયમ નથી વન અપોન એક્સ બરાબર એ કે વન અપોન વાય બરાબર તમે ગમે તે લખી શકો છો બરાબર તો અહીંયા ગાડી સેવન એ માઇનસ ટુ બી ઇઝ ઇક્વલ ટુ ફાઇવ અને અહીંયા એટ એ પ્લસ સેવન બી ઇઝ ઇક્વલ ટુ ફિફ્ટીન ક્લિયર બેટા હવે અહીંયા ગાડી આપણે અને સમીકરણ ત્રણ અને ચાર હું કહી દઉં છું કેવું પડે એટલા માટે કે ભૂલથી આપણે સમીકરણ એક અને બે ના કહી દઈએ બરાબર છે તો આપણે સમીકરણ ત્રણ ને સાત વડે અને સમીકરણ ચાર ને બે વડે ગુણતા સમીકરણ ત્રણ ને સાત વડે સિત્યુ સિત્યુ ઓગણપચાસ એ માઇનસ સાત દો ચૌદ બી

કોઈ પણ એક સમીકરણમાં મૂકો હું સમીકરણ ત્રણમાં મૂકું છું સેવન એ માઇનસ ટુ બી બરાબર પાંચ એટલે સાત ઓછા ટુ બી બરાબર પાંચ બેટા ખબર પડે છે ઓકે આ ટુ બીને હું પેલી બાજુ લઈ જાઉં છું સેવન માઇનસ ફાઈવ ટુ ઇઝ ઇક્વલ ટુ ટુ બી સો બી ઇઝ ઇક્વલ ટુ વન એ અને બી મળી ગયા પણ આપણે આગળ કહી ચૂક્યા છે અને આગળના વિડીયોમાં કે એની બી આપણો જવાબ નથી કેમ કારણ કે દાખલાની રકમ આપણને એક્સ અને વાય ચલમાં આપી છે જવાબ બી એક્સ અને વાય ચલમાં જ આવવો જોઈએ બરાબર તો એના માટે શું કરીશું કે એ બરાબર વન અપોન કહી ગયું વાય આ છે ને બેટા અહીંયા ગાડી જે આપણે ધર્યું હતું એ અમે મૂકવાનું કે એ બરાબર વન અપોન વાય બરાબર એક વાય ઉપર ગયો એક નીચે આવ્યો માટે વાય બરાબર પણ એક એવી રીતે બી બરાબર વન અપોન એક્સ બરાબર એક માટે એક્સ બરાબર એક એટલે આનો પણ ઉકેલ આવ્યો એક અને એક જુઓ આની આગળના દાખલામાં એટલે કે આ દાખલામાં આગળની રીતમાં આપણે શું જોઈ ગયા હતા તો કે આ દાખલો આપણે બીજી રીતે જોયો એનો પણ જવાબ કેટલો આવતો હતો એક અને આનો જવાબ પણ એક એક રીતમાં શું ફરક પડી ત્યાં લસા લઈને કર્યું હતું અહીંયા ઘડી ભાગાકાર કરીને કર્યું ક્લિયર પરંતુ આવો દાખલો હોય એમાં જ તમે આવી રીતે ઉપર પહેલી જે મેથડ જોઈ હતી એમાં ઉપર લઈ જઈને કરી શકો બાકી અહીંયા ગાડી આજે એ અને બી ધરવાની પેટર્ન છે લગભગ નેવું ટકા દાખલા આપણે એ જ મેથડ પર કરીએ છીએ તમને થશે કે દર વખતે હું લોપની રીત વાપરું છું લોપની રીત એટલા માટે કે લોપની રીત ઇઝી છે જ્યારે પણ બેટા તમને અહીંયા ગાડી કોઈ મેથડ માટે ન કીધું હોય ખાલી તમને અહીં એવું કહી દીધું છે કે સમીકરણ આપ્યું છે અને અહીં એવું કીધું કે ઉકેલ શોધો તો તમારે આ પરિસ્થિતિની અંદર તમે કોઈ પણ મેથડ વાપરી શકો અને બેટા આપણે માક્સ લાવવાના છે ટ્રાય એવો જ કરવાનો કે ઇઝીમાં ઇઝી મેથડ આપણે વાપરીએ ક્લિયર ઓકે તો આના પછી બીજા આપણે દાખલા જોઈએ છે હવે આપણે આગળ એક બીજો દાખલો લઈએ અહીંયા સેમ ધારો કે વન અપોન એક્સ પ્લસ વાય બરાબર એ અને વન x એક્સ માઇનસ વાય બરાબર બી ધારી લેવાનું છે બેટા આપણે તો આ સમીકરણ થઈ ગયું ટેન એ પ્લસ ટુ બી ઇઝ ઇક્વલ ટુ ફોર અને અહીંયા ફિફ્ટીન એ માઇનસ બી ટુ માઇનસ ટુ સમીકરણ નંબર એક સમીકરણ નંબર બે ક્લિયર બેટા ઓકે હવે શું કરીશું તમે કહેશો સર લોપની મેથડ યસ રાઈટ લોપ જ કરીશું કારણ કે અહીં શું કીધું છે ખાલી આપણને ઉકેલ શોધો અહીંયા કોઈ જ મેથડ આપણને કીધી નથી અને એટલે જ આપણે કોઈ એક મેથડને પકડીશું એમાં જ માસ્ટરી લાવીશું બરાબર તો અહીંયા આપણે સમીકરણ એક અને બેમાં હું બીને સરખા કરવા માગું તો સમીકરણ એકને મારે પાંચ વડે ગુણવો પડે અને સમીકરણ બેને મારે બે વડે ગુણવો પડે તો અહીં લખીશું સમીકરણ એકને પાંચ વડે અને સમીકરણ બેને બે વડે ગુણતા સમીકરણ એકને પાંચ વડે ગુણું દસ પંચા પચાસ એ પાંચ દુ દસ બી બરાબર પાંચ ચોક વીસ અહીંયા બે વડે પંદર દુ ત્રીસ એ પાંચ દુ દસ બી બરાબર બે દુ ચાર એટલે કે માઇનસ ચાર હવે અહીંયા નિશાની નહીં બદલવી પડે આ નીકળી ગયા પચાસ ને ત્રીસ કેટલા થાય એસી એસી એ બરાબર સોળ ખ્યાલ મિત્રો અહીંયા ઘડી નથી જગ્યા એટલે હું ઉપર લખું છું તો એ બરાબર સોલના છેદમાં એંસી સોલ પંચ્યાંસી માટે એકના છેદમાં પાંચ કોની કિંમત આવી એની કિંમત આવી બરાબર છે હવે એની કિંમત આવી તો આપણે એની કિંમત કોઈ પણ એક સમીકરણમાં મૂકી દઈએ એટલે a ની કિંમત મેં સમીકરણ એકમાં મૂકો છું તમને બે ગમે બેમાં મૂકો બરોબર છે ટેન એ પ્લસ ટુ બી ઇઝ ઇક્વલ ટુ ફોર ટેન એ પ્લસ ટુ બી ઇઝ ઇક્વલ ટુ ફોર ટેન વન અપોન પ્લસ ટુ બી ઇઝ ઇક્વલ ટુ ફોર અહીંયા પાંચ 2 દસ એટલે બે રહ્યા બે વત્તા ટુ બી ઇઝ ટુ ફોર ટુ ટુ બી સો બી ઇઝ ઇક્વલ ટુ વન એટલે આપણને એ અને બી બેટા મળી ગયા હવે એ અને બી આપણો જવાબ નથી આપણો જવાબ છે એક્સ અને વાય પરંતુ આપણે અહીંયા શું ધર્યું છે તો આપણે ધર્યું છે એ બરાબર એ બરાબર વન અપોન એક્સ પ્લસ વાય અને બી બરાબર વન અપોન એક્સ માઇનસ વાય ચલો બેટા વાય બરાબર પાંચ એને આપણે કહી દઈશું સમીકરણ નંબર ત્રણ અને એ જ રીતે આ બી જે આપ્યો છે આપણને બી ઇઝ ઇક્વલ ટુ વન અપોન એક્સ માઇનસ વાય બરાબર વન આને ઉલટાવો એટલે એક્સ માઇનસ વાય બરાબર વન અને કહી દઈશું સમીકરણ નંબર ચાર સમીકરણ ત્રણ અને ચારનો ફરી તમારે લોપ કરવો પડશે મિત્રો એટલે શું કર્યું આપણે કે એક જ દાખલામાં બે વખત લોપ કરવાનો આવ્યો ક્લિયર તો અહીંયા ગાડી એક્સ વત્તા વાય બરાબર પાંચ એક્સ ઓછા વાય બરાબર એક વાય વાય કટ થઈ ગયા એક્સ ને એક્સ ટુ એક્સ પાંચ ને એક છ એક્સ બરાબર ત્રણ બરાબર આ એક્સની કિંમત કોઈ પણ આમાંથી એક સમીકરણમાં મૂકી દો એટલે એક્સ વત્તા વાય બરાબર પાંચ ત્રણ વત્તા વાય બરાબર પાંચ માટે વાય બરાબર બે એટલે કે એનો ઉકેલ શું આવશે ત્રણ અને બે ક્લિયર હવે ફરી એક વખત આ સમજી લઈએ કારણ કે દાખલો થોડો મોટો છે આપણે પહેલાં વનઅપોન એક્સ પ્લસ વાય બરાબર એ વન અપોન એક્સ માઇનસ વાય બરાબર બી લીધું બેટા પછી એ બીના બે સમીકરણ મળ્યા એને આપણે સહગુણક સરખા કર્યા લોપ કર્યો એની કિંમત આવી એ પરથી બીની કિંમત આવી અગેન એ બે સમીકરણ આવ્યા ફરી એનો લોપ કર્યો અને આન્સર લાગ્યા ક્લિયર અને જેવો એક દાખલો આગળ આપણે જોઈએ છે ઓકે હવે આગળ આપણે એક બીજો દાખલો જોઈએ કે અહીંયા બી સેમ આપણે ધારવાનું છે કે ધારો કે વન અપોન થ્રી એક્સ પ્લસ વાય ઇક્વલ ટુ એ અને વન અપોન થ્રી એક્સ માઇનસ વાય ઇઝ ટુ બી તમે કહેશો સર ને વાય ધારતા હતા બેટા બરોબર વસ્તુ છે પણ અહીંયા થ્રી એક્સ પ્લસ વાય છે અહીંયા બી થ્રી એક્સ પ્લસ વાય છે અહીં થ્રી એક્સ માઇનસ વાય છે અહીંયા બી એક્સ માઇનસ વાય છે એટલા માટે આપણે ધાર્યું તો અહીંયા શું સમીકરણ બનશે આપણું એ પ્લસ બી બરાબર ત્રણના છેદમાં ચાર અને અહીંયા ગાડી ધ્યાન આપજો હવે ખૂબ ધ્યાન આપવાનું છે પહેલાં આપણે આને સોલ્વ કરીએ એટલે આ બનશે પ્લસ ફોર બી ઇઝ ઇક્વલ ટુ થ્રી સમીકરણ નંબર એક અહીં આગાડી વન બાય ટુ અને એની જોડે થ્રી એક્સ પ્લસ વાય છે હવે તમે ધ્યાનથી સમજો તો આવન અપોન થ્રી એક્સ પ્લસ વાય જે છે એને તો આપણે એ કહી દીધો એટલે આ એ થઈ ગયો એટલે અહીં શું બનશે આ એ છેદમાં બે એવી રીતે આ શું થયું બરાબર બી છેદમાં બે બરાબર માઈનસ વન અપોન એટ ક્લિયર આટલું ઓકે હવે એને હું બે વડે આજે બે છે એનો લસા આવ્યો તો એ માઇનસ બી બરાબર બે સરખો છે લસા અહીંયા ચાર દુ ઉડી જશે આપણા એટલે અહીંયા આવ્યું આપણું સમીકરણ એ માઇનસ બી બરાબર માઇનસ વન બાય ફોર આ ચારને અહીં લઈ લઉં ફોર એ માઇનસ ફોર બી ઇઝ ટુ માઇનસ વન સમીકરણ નંબર બે એક બે ફોર એ પ્લસ ફોર બી આ સમીકરણ ઇઝ ટુ થ્રી આપણે એને અહીંયા ગાડીથી આ સમીકરણ એકને ઉંચકીને અહીંયા ગાડી મૂકી દીધું ત્યાર પછી ફોર એ માઇનસ ફોર બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન બેટા અહીં આપણે ફરી લોપચ કરીશું ચાર ને ચાર આઠે ત્રણમાંથી એક ગયા બે એ બરાબર બેના છેદમાં આઠ એટલે એ બરાબર વન અપોન ફોર આ એની કિંમત આપણે કોઈ પણ એક સમીકરણમાં મૂકી દઈએ કયા સમીકરણ હું સમીકરણ એકમાં મૂકીશ તો એની કિંમત સમીકરણ

એટલે અહીંયા આપણે થોડુંક સમજીએ ફોર બી ઇઝ ઇક્વલ ટુ ટુ માટે બી ઇઝ ઇક્વલ ટુ ટુ બાય ફોર એટલે વન બાય ટુ એટલે બી બરાબર વન બાય ટુ અને આ વન બાય ફોર ક્લિયર અહીં સુધીનું હા કે ના જુઓ હજુ જવાબ આવ્યો નથી હજુ તો આપણે એક્સ અને વાયમાં જ જવાબ લાવવાનો બેટા બરાબર છે તો હવે આટલી જો તમને ખબર પડી હોય તો આની આગળના ભાગ માટે આની આગળ જવા માટે હું જરા અહીંયાથી થોડીક વસ્તુઓ રીમૂવ કરી દઈશ આપણે આપણા બે આ જવાબને સાચવી રાખીશું કે એ બરાબર વન બાય ફોર અને બી બરાબર વન બાય ટુ ઓકે તો અહીંયા ગાડીથી આટલા ભાગને આપણે રીમૂવ કરીએ છીએ ઓકે હવે આપણે જે આ ધાર્યું હતું એની અંદર જ આપણે વાત કરવાની છે કે વન અપોન થ્રી એક્સ પ્લસ વાય બરાબર અહીં ધારો કે આવ્યું હતું શરૂઆતમાં અહીં આના બરાબર આ મૂકતા અવલખી કાઢવાનું હવે એ બરાબર શું હતું વન બાય ફોર હતું એટલે અહીંયા ગાડી આને ઉલટાઈ દઈએ તો થ્રી એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ ફોર થઈ જાય બરાબર સમીકરણ નંબર ત્રણ એવી જ રીતે અહીંયા ગાડી વન અપોન થ્રી એક્સ માઇનસ વાય બરાબર બી બરાબર બી એટલે વન બાય ટુ અને બી ઉલટાઈ દઈએ એટલે થ્રી એક્સ માઇનસ વાય બરાબર ટુ થઈ જાય સમીકરણ નંબર ચાર હવે જે આ સમીકરણ નંબર ચાર છે એ સમીકરણ ત્રણ અને ચારને જોડે લખતા થ્રી એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ ફોર થ્રી એક્સ માઇનસ વાય ઇક્વલ ટુ ટુ અહીંયા લોપ થયો છ એક્સ બરાબર છ માટે એક્સ બરાબર વન ક્લિયર આ એક્સ બરાબર વન આવ્યો આ એક્સની કિંમત કોઈ એક સમીકરણમાં મૂકીએ આપણે સમીકરણ ત્રણ મૂકીએ છીએ સમીકરણ ત્રણ માં એટલે ત્રણ એક્સ વત્તા વાય બરાબર ચાર ત્રણ ગુણ્યા એક વત્તા વાય બરાબર ચાર ત્રણ વત્તા વાય બરાબર ચાર વાય બરાબર ચાર ઓછા ત્રણ વાય બરાબર એક મિત્રો ખબર પડી આ વસ્તુ કે અહીંયા શું કર્યું આપણે પહેલાં અને ધર્યું એને બી એ નો જવાબ લાયા એ ના જવાબ ઉપરથી ફરી બે સમીકરણ મળ્યા એમાં એક્સ વાયનો જવાબ લાયા અને છેલ્લે આપણે લખીશું ઉકેલ ઉકેલ એક્સ વાય બરાબર વન વન ક્લિયર તો આ આપણો ફાઇનલ જવાબ થયો આમાં આપણે અહીંયા માટેની નિશાની કરવાનું ભૂલાય નહીં ક્લિયર ઓકે તો આ તમારો ઉકેલ આવી ગયો ઉકેલ એક્સ વાય વન અને વન જો મિત્રો અહીંયા ગાડી આપણે વિશિષ્ટ બધા જ દાખલા જોઈ ગયા વિડીયોની અંદર બરાબર જો તમને આમાં કદાચ જોવામાં બ્લડ થતું હોય એવું લાગે તો તમે તમારા યુટ્યુબના સેટિંગમાં જજો અને ત્યાં આગાડી યુટ્યુબના સેટિંગમાં એટલે વિડીયોની નીચે જ હશે કે કયા રિઝોલ્યુશનમાં તમારે જોવું છે એમાં સૌથી હાઈએસ્ટ સેવન ટ્વેન્ટી પી બરાબર સાતસો વીસને ક્લિક કરજો અને પછી વિડીયો જોજો તો તમને આ બ્લડ થતું દેખાય નહીં જો કદાચ એવું લાગતું હોય તો ક્લિયર જો તમને મારો વિડીયો ગમ્યો હોય તમને મારી ભણાવવાની ટેકનિક ગમતી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને મેક્સિમમ શેર કરો જેથી બધાને આનો ફાયદો મળી શકે જય હિન્દ જય ભારત